વલસાડની જાણીતી શાહ એનએચ કોમર્સ કોલેજ દ્વારા પુસ્તક પરબની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં વાચકો પોતાની મનગમતી પુસ્તક મેળવી વાંચી શકે છે। આ પુસ્તક પરબનો એક જ ઉદ્દેશ્ય છે કે પુસ્તક પસ્તીમાં ના જાય અને બીજા કોઈને કામ આવી શકે। આ પુસ્તક પરબમાં વાચકોને ફ્રીમાં પુસ્તક મેળવી શકે છે અને કોઈ પણ વ્યક્તિ પોતાની પુસ્તક ત્યાં મૂકી પણ શકે છે, જેથી બીજા વ્યક્તિઓ અને લોકોને આ લાભ થઈ શકે। હાલ આ યુગમાં જ્યાં યુવાનો હાથમાં મોબાઈલના સ્વરૂપે આખી દુનિયા હોય છે, છતાં પુસ્તકનું સ્થાન હજી કોઈ લઈ શક્યું નથી। એવું કહેવાય છે કે પુસ્તકથી શ્રેષ્ઠ મિત્ર કોઈ નથી, અને પુસ્તક રૂપી મિત્ર સર્વને મળે એ હેતુથી વલસાડની કોમર્સ કોલેજ દ્વારા શરૂ થયેલ આ પુસ્તક પરબ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે। મને બહુ ખુશી થઈ છે, એમ પણ મને લાઇબ્રેરી સૌથી વધારે ગમે છે। અમારા લાઇબ્રેરીમાં હજી સુધી જોઈ જ નથી, બીજી બધી કોલેજમાં પણ લાઇબ્રેરી છે પણ અમારા કોલેજમાં છે તેવી નથી। અમારા કોલેજમાં શું છે, જેને જેટલી બુક જોઈતી હોય એને બધી આપે છે અને પૂરતો સમય આપે છે વાંચવાનો। એવું નથી કે ભાઈ તમે એક અઠવાડિયામાં પાછી આપી દો, એવું નથી। એ અમારી લાઇબ્રેરી સરસ છે ને, આ જે પ્રયોજન કર્યું છે મને બહુ ગમે છે। આ પુસ્તકોનું લેનદેન અને પુસ્તકો પસ્તીમાં ના જતી રહે, બધા અહીંયા આવીને મૂકે વંચાઈ જાય પછી, અને બીજાને પણ લાભ મળે એમ, એમાંથી કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય અને સદઉપયોગ થાય, જિંદગીમાં એનો ઉપયોગ સારો કરે એમ। પુસ્તકોને વાંચવાની આજના યુવાનોને ટેવ નથી, પણ એકવાર એને ગમતું પુસ્તક હાથમાં લાગે છે એ પછી છોડાતું નથી, અને એટલે જ જે લોકોને ગમતા પુસ્તકો હોય અને વંચાઈ ગયા હોય એને પસ્તીમાં ન આપી આવી પરબમાં લોકો પુસ્તકનું દાન કરે ને તો વધુ ને વધુ વાચક વર્ગ ઊભો થઈ શકે છે, અને પુસ્તક પ્રેમીઓને પણ વિનામૂલ્યે સારા સારા પુસ્તક વાંચવા મળી શકે એ હેતુથી શરૂ થયેલા આ પુસ્તક પરબને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ખ્યાલ એવો છે કે વાચક પોતાના વંચાઈ ગયેલા પુસ્તકો આ પુસ્તક પરબમાં એ મૂકી જશે કે જેથી બીજા કોઈક વાચકને આ પુસ્તક ઉપયોગી થાય। આ પુસ્તક અહીંયાથી લઈ પણ જઈ શકે છે અને પાછું પરત મૂકી શકે છે, ન મૂકે તો પણ વાંધો નથી। ખાસ કરીને આ પુસ્તક પરબ પાછળનો ઉદ્દેશ એ છે કે કોલેજમાં અભ્યાસ કરતા લગભગ 1800 જેટલા વિદ્યાર્થીઓ ફ્રી સમયમાં, રિસેસ સમયમાં અથવા કોલેજ વહેલા આવે કે કોલેજ પૂરી થયા પછી પણ આ પુસ્તક પરબનો ઉપયોગ કરે, વાંચે, વાંચીને વિચારે, એને વિચારીને વિચારશે તો એ વિકસે, એવો આ પુસ્તક પરબ પાછળનો મૂળભૂત ઉદ્દેશ રહેલો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, વલસાડ।